सी उषा इंग्लिश स्कूल गुजराती माध्यम धोरण 7। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो विज्ञान में आपणे प्रकरण 10 अभ्यास करियो। आजे आपणे प्रकरण 11 प्राणीओ अने वनस्पतिओमां वहन तेना विषे आगळ आपणे समजीशुं। तमे अगाउ शीख्या छो के बधा सजीवो पोतानुं अस्तित्व टकावी राखवा माटे शेनी जरूर पड़े छे, तो के खोराक, पाणी अने ऑक्सिजननी जरूर होय छे। सजीवोने आ बधुं शरीरमां एक भागथी बीजा भागमां पहोंचाडवुं जरूरी छे। उपरांत प्राणीओने उत्सर्ग पदार्थो शरीरना जे भागमांथी निकाल करी शकाय त्यां पहोंचाडवा ज रह्या। तमने आश्चर्य नथी थतुं के आ बधुं केवी रीते थतुं हशे? तो आपणे आ प्रकरणमां शीखीए કે કેવી રીતે પરિવહન તંત્રની રચના છે, કે પરિવહન તંત્ર એટલે શું। રુધિર વિશે હું તમને પહેલાં ખ્યાલ આપું તો અહીંયા શૈક્ષણિક મુદ્દામાં પહેલો મુદ્દો આપણે શીખીશું પરિવહન તંત્ર, બીજા મુદ્દાનો અભ્યાસ કરીશું પ્રાણીઓમાં ઉત્સર્જન, અને ત્રીજો વનસ્પતિમાં ઘટકોનું વહન। પહેલાં પહેલો મુદ્દો છે રુધિર। તો બધા સજીવોને મેં આગળ કીધું કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે। રુધિર એ તો શું છે? તો કે એ તો તમે બધા જાણો છો કે રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા આપણે રુધિર વિશે સમજીએ, તો જ્યારે તમારા શરીર પર ઘા પડે છે, એટલે કે તમને ક્યાંક વાગે કરે, તો શું થાય છે? તો ત્યારે એ રુધિર બહાર આવે છે। ગુજરાતીની ભાષામાં રુધિર એટલે લોહી, રુધિરને શું કહેવાય? લોહી, પણ વિજ્ઞાનની ભાષામાં રુધિર તરીકે ઓળખાય છે। આ રુધિર આપણને ક્યાંક વાગે અથવા ઘા પડે તો એ બહાર આવે છે। પરંતુ રુધિર શું બહાર નીકળ્યા જ કરે છે, વહ્યા જ કરે છે? તો કે ના, રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે। તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે, અને તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરે છે। રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર કેવું છે? તરલ પદાર્થોનું બનેલું છે, એટલે કે વહે છે, જેને રુધિર રસ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે, અને તે પાચિક ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। તેવી જ રીતે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે, તે શરીરને ઉત્સર્ગ દ્રવ્યોનો ઉત્સર્ગ તંત્રના અવયવો તરફ લઈ જઈ ત્યાંથી તેમનો નિકાલ કરે છે। આમ રુધિરના ઘટકો કયા છે? તો રુધિર રસ, રક્તકણ અને શ્વેતકણો। આ આપણે મેં આગળ કીધું કે ઘા પડ્યો અને રુધિર વહેવા માંડ્યું, તો થોડા સમય પછી જોઈશું તો શું થશે? તો રુધિર ગંઠાવાની ક્રિયા થશે, એટલે કે રુધિર એકધારું વહેશે ને, એ પછી ગઠ્ઠો અથવા જામી જશે। એના માટે શું જવાબદાર છે? તો કે રુધિર કણિકાઓ કે ત્રાક કણો પણ હોય છે જે રુધિરને જમાવવા માટે ઉપયોગી છે। આમ રુધિર એ તરલ પદાર્થનું બનેલું છે, તેને રુધિર રસ અથવા પ્લાઝમા કહે છે, જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે। આગળ આપણે અહીંયા જોઈશું કે રુધિરનો રંગ લાલ કેમ હોય છે, એના વિશે માહિતી લીધા પહેલાં અહીંયા તમને હું બતાવું કે આ મુઠ્ઠી જેવડું છે, આપણા હાથની મુઠ્ઠી જેવડું આપણા શરીરમાં હૃદય હોય છે। આ બધી છે એ બ્લુ કલરની, એ શું છે? શીરા છે, વાદળી રંગની શીરાઓ છે। જ્યારે લાલ રંગ જ્યાં જ્યાં દર્શાવે છે એ લાલ રંગની શું દેખાય છે? ધમની દેખાડેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કીધું કે રુધિરમાં કયા કયા કોષો હોય છે, તો તમને ખબર પડી કે રુધિરમાં આવેલા કોષોમાં રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ હોય, એટલે કે ત્રાક કણો છે। રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો રુધિરમાં તમે થોડા થોડા વખતે ઉંમરવાળા કે કોઈ વ્યક્તિ હોય એને બ્લડ ટેસ્ટ કરાવો, એટલે એમ કે એચબી ઓછું છે અથવા એચબી વધુ છે, એચબી બરાબર, એચબીનો અર્થ શું થાય? હિમોગ્લોબિન, જે આપણા લોહીની અંદર આવેલું છે। આ હિમોગ્લોબિન એ રુધિરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના
કોષોને ઓક્સિજન પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં રક્તકણ વિશે એટલે આરબીસી વિશે હું કહું તો એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન મેં આગળ કીધું તેમ ઓક્સિજન સાથે જોડાય છે, શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી તે પહોંચાડે છે અને હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગો સમક્ષ સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો ખૂબ જ અઘરું છે. આમ હિમોગ્લોબિનની હાજરીને લીધે જ રુધિરનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. આગળ રુધિર કેમ લાલ રંગનું છે તો તમને ખબર પડી ગઈ ને કે રુધિરની અંદર રક્તકણો આરબીસી રેડ સેલ બ્લડ સેલ આવેલા છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે અને આ હિમોગ્લોબિનને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. રુધિરમાં શ્વેતકણો ડબલ્યુબીસી પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. તો શ્વેતકણનું કાર્ય શું એમ પૂછે તો રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગોના જંતુઓ સામે સામનો કરી શરીરને કેવું કરે છે? રોગમુક્ત કરે છે. આમ બુજો રમત રમતા રમતા પડી ગયો, જો આગળ એક સરસ મજાની પ્રવૃત્તિ છે અને ઘૂંટણમાં તેને ઈજા થઈ, કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવવા મળ્યું, થોડા સમય પછી તેણે જોયું તો રુધિર વહેતું અટકી જાય છે અથવા ગંઠાઈ જાય છે. મેં તમને આગળ કીધું ને, પૂજોને આશ્ચર્ય થયું કે આમ કેમ થયું? તો આમ રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા પણ થાય છે, તેને ત્રાક કણો કહેવાય છે. હવે આગળ આપણે અભ્યાસ કરીશું રુધિરવાહિની વિશે. તો રુધિરવાહિનીઓમાં મેં તમને ચિત્રમાં બતાવ્યું આગળ કે ધમની, શીરા અને કેશિકાઓ એમ ત્રણ ભાગમાં રુધિરવાહિનીઓના પ્રકાર છે. આમ રુધિરવાહિનીઓ શું કરે છે તો તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું પણ જરૂરી છે. એકલું ફેફસામાં જ ઓક્સિજનનું પુરવઠો જાય અથવા ઓક્સિજન પહોંચે તે જરૂરી નથી, શરીરના બાકીના બધા ભાગો સુધી પણ આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ અને ઓક્સિજન લઈએ છીએ તે પહોંચવું પણ જરૂરી છે. આમ રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. આપણે આગળ શીખી ગયા પ્રકરણ 10માં કે રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. તમને ખબર છે ને કે કોઈ માણસને શ્વાસોશ્વાસમાં તકલીફ હોય તો શેની બોટલ ચડાવવામાં આવે છે? ઓક્સિજન ઉપર રાખવામાં આવે છે અથવા ઓક્સિજન ચડાવવામાં આવે છે. એટલે આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ. અને ઉચ્છ્વાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. આમ બે પ્રકારની રુધિરવાહિનીઓ છે, ધમની અને શીરા, એ તમને મેં આગળ બતાવી. તો ધમની શું કરે છે તો ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. હૃદયમાં જે ઓક્સિજનયુક્ત લોહી હોય એ આખા શરીરમાં જુદા જુદા અંગો તરફ, હાથ, પગ, માથું, દરેક ભાગોમાં લઈ જવા માટે શું કોણ કાર્ય કરે છે? ધમની. આમ રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ હંમેશા કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. આપણે આગળ હવે પ્રવૃત્તિ 11.1નો અભ્યાસ કરીએ કે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિમાં શું કીધું છે કે આરામદાયી સ્થિતિમાં મનુષ્યના નાડીના દર શોધવો, તમારા જમણા હાથની તર્જની અને મધ્યિકાને ડાબા કાંડીની અંદરની બાજુએ મૂકો. જો આની અંદર દેખાડ્યું છે કે આ આંગળીઓ બે છે આની અંદર દબાવીને અંદરની બાજુ રાખી છે, તેમાં થતા નાડી ધબકારાને સાંભળવાના પ્રયત્ન કરો. એક મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યા ગણો અને તમારા સહપાઠીને એક મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યા ગણીએ શું થશે તો હું તમને કોષ્ટક પ્રમાણે કહું કે જે નાડી ધબકાર છે
એ વિદ્યાર્થીઓના તમે નામ લખો તો નાડીનો દર અથવા તો ધબકારા પ્રતિ મિનિટ કેવા હોય છે, તો કે કાં તો 74 આવશે, 72 આવે, 75, 77, 74. આમ આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડીદર 72-80 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શીખી ગયા કે શરીર છે એ શરીરમાં કોઈપણ ભાગ પર ઘા પડવાથી રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. એ બંધ થવાની કે ગંઠાવાની ક્રિયા છે એ રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકા પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘા પર તાતણાનું સ્તર જામી જાય અને રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે વહેતું બંધ થઈ જાય. બીજું શું શીખ્યા કે રુધિરમાંથી શ્વેતકણો આપણા શરીરમાં સૂક્ષ્મ સૈનિકો છે, એટલે કે આપણે માંદા પડવાની ક્ષમતા ઘટાડે છે. એટલે કે આ શ્વેતકણો શું કરે છે કે રોગો સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શરીરમાં દાખલ થતા રોગના જંતુઓ શ્વેતકણોનો સામનો કરે છે, રોગના જંતુઓનો નાશ કરી અને શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેતકણો શું કાર્ય કરે છે, તો રોગના જંતુઓ સામે લડવાનું કામ કરતું હોવાથી, સૈનિક જેવું કાર્ય કરતું હોવાથી, તેમનું કદ સૂક્ષ્મ હોવા છતાં શરીરના સૂક્ષ્મ સૈનિક તરીકે, એટલે શરીરના રોગો સામે રક્ષણ આપે છે. તેવી જ રીતે આપણે આગળ શીખી ગયા કે જુદા જુદા ભાગમાં ધમનીનું કાર્ય અને શીરાનું કાર્ય. ધમની તો કે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિનીની ધમની કહે છે. તો શીરા કોને કહેવાય, તો શરીરમાં વિવિધ ભાગમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિરવાહિનીને શીરા કહે છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક સાથી હોય છે. તો મેં આગળ કીધું કે ધમનીની દિવાલમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દમાણે હોવાથી ધમનીની દિવાલ હંમેશા કેવી હોય છે, જાડી અને સ્થિતિસ્થાપક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શીરાનું જોયું, શીરા વિશે માહિતી મેળવી, તો કે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ જાય છે. શીરાની દિવાલ હંમેશા પાતળી હોય છે. શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. જો આ હૃદય છે, આ ફૂસફૂસીય ધમની, આ બાજુ ફૂસફૂસીય શીરા, આ છે શીરા અને આ બાજુનો ભાગ છે ધમની. નીચે આપેલું છે રુધિર કેશિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે હૃદય વિશે માહિતી મેળવીએ, હૃદય વિશે થોડુંક સમજીએ. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. હૃદય બંધ થઈ જાય એટલે માણસ મૃત્યુ પામે છે. જે રુધિર અને તેના રહેલા દ્રવ્યોનું વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કર્યા જ કરે છે, તદ્દન અશક્ય. છતાં પણ આટલું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે, તો આપણે હૃદય વિશે તો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ તમને હૃદયની આકૃતિ દેખાડી છે. આ હૃદયની આકૃતિ તમને દોરવાની છે, શીખવાની છે અને એની કાર્ય અને રચના વિશે માહિતી આપો. એમ પ્રશ્ન પૂછાય છે કે હૃદયની આંતરિક રચના, કાર્ય, આકૃતિ દોરી સમજાવો. આ ખાસ મહત્વનો પ્રશ્ન છે જે તમારે ખાસ પૂછાય છે અને તમારે શીખવું જરૂરી છે. અહીંયા આગળ જુદા જુદા ભાગોના નામ આપ્યા છે કે મહાધમની, ફૂસફૂસીય ધમની, ફૂસફૂસીય શીરા, અહીંયા ડાબું કર્ણક દેખાય છે, ડાબું કર્ણક, નીચે એ બાજુ ડાબું ક્ષેપક, ઉપરની બાજુ કર્ણક હોય, નીચે ક્ષેપક. આ જાડીને છે એ મોટી મહાશીરા. આ જમણી બાજુનું છે એટલે જમણું કર્ણક, ઉપરનો આટલો ભાગ છે જમણું કર્ણક, અહીંયાનો છે એ નીચેનો ભાગ આટલો ભૂરો છે જમણું ક્ષેપક, અને સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો આ વચ્ચેનો છે પડદો. ડાબું કર્ણક અથવા ડાબું ક્ષેપક અને જમણું કર્ણક અને જમણા ક્ષેપકને વચ્ચે જે વિભાજિત કરતો એ
पड़दो छे। चलो विद्यार्थी मित्रों, हूँ तमने हृदयनी आंतरिक रचना समझाऊँ। बधानू ध्यान चित्त आकृति में राखशो, जे मनुष्यनो हृदयनो छेद छे। हूँ समझाऊँ के आंतरिक रचना में शू छे। तो हृदयनी वच्चे स्नायुओनो एक ऊभो सळंग पड़दो होय छे, जे तेने डाबा अने जमणा एम बे भागों में वेचे छे। आ बाजू डाबू बाजू, आ जमणा भाग में, आ बन्ने भागों में एक एक आडो पड़दो होय छे। आम हृदयना कुल केटला खंडो होय छे? चार खंडो आवेला होय छे। ऊपरना खंडो ने कणको अने नीचेना खंडो ने क्षेपको कहे छे। ऊपरना कणको ने शू कहेवाय छे? एने जमणा अने डाबा ने कणको कहेवाय, नीचेना भागों ने क्षेपको कहेवाय छे। आम खंडो आवेला छे, चार खंड छे, एक बे त्रण अने चार खंडों में विभाजित थाय छे। ऊपरना खंडो ने कणको अने नीचेना खंडो ने क्षेपको कहे छे। जमणा कणक अने जमणा क्षेपकनी वच्चे क्षेपक तरफ खुलता वाल्व होय छे। डाबा कणक अने डाबा क्षेपकनी वच्चे पण क्षेपक तरफ खुलता वाल्व होय छे। तो आ हृदयना वाल्व ने बधुं कार्य शुं करे छे? तो जे शरीरना विविध भागोमांथी कार्बन डायोक्साइड युक्त रुधिर बे महाशिराओ मार्फते जमणा कणकमां आवे छे। कार्बन डायोक्साइड युक्त रुधिर होय ए क्यां आवे छे? जमणा कणकमां आवे। ते ज वखते फेफसामांथी आवतुं ऑक्सिजन युक्त शुद्ध रुधिर ए फूसफूसीय शिराओ मार्फते डाबा कणकमां आवे छे। હવે કણકોનું સંકોચન થતાં જમણા કણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને ડાબા કણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે, એટલે ઉપરની તરફનું રુધિર નીચેના તરફ આવે છે। ક્ષેપકોનું સંકોચન થતાં જમણા ક્ષેપકમાંનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફૂસફૂસીય ધમની મારફતે ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર જે શુદ્ધ હોય છે તે મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે। આમ હૃદયમાં સંકોચન અને શિથિલીન એટલે કે વિસંકોચનની ક્રિયાથી રુધિરમાં વહનની ક્રિયા કેવું થાય છે? સતત ચાલ્યા જ કરે છે। આ વાત થઈ હૃદયની આંતરિક રચના અને તેનું કાર્ય। તો વિદ્યાર્થી મિત્રો, તમને તફાવતમાં પૂછે કે ધમની અને શિરાવીનો તફાવત દર્શાવો, તો ધમનીમાં લખવાનું કે તે મુખ્ય મુદ્દામાં તે હૃદયની હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે। એનાથી ઊંધું શિરા શું કરે છે? તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય રુધિર તરફ લઈ જતી રુધિરવાહિની છે અને ધમનીમાં વાલ્વ હોતા નથી। જ્યારે શિરામાં વાલ્વ હોય છે, જ્યારે ધમનીની દિવાલ, આગળ મેં તમને કીધું તેમ ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે, જ્યારે શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક છે। તેવી જ રીતે બીજું શું તમને તફાવતમાં પૂછે? કણકો અને ક્ષેપકો। તો કણકો એ તે હૃદયના ઉપલા ખંડો છે અને ક્ષેપકો શું છે? તો હૃદયના નીચેના ખંડના ક્ષેપકો આવેલા છે। કણકોની દિવાલ હંમેશા કેવી હોય છે? પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ તેની દિવાલ જાડી છે। કણકોમાં તે રુધિરના ક્ષેપકોમાં વહન પામે છે, જ્યારે ક્ષેપકો તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે। એવી જ રીતે જો તમને પૂછે કે ડાબું ક્ષેપક અથવા જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક, તેના વિશે તફાવત લખો કે આ બાજુ ડાબું ક્ષેપક ને જમણું ક્ષેપક એ બંને વચ્ચે શું મુખ્ય તફાવત છે? તો જમણા ક્ષેપકની અંદર શું થાય છે? હંમેશા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે। આ બાજુ કેવું રુધિર હોય છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે, જ્યારે ડાબા ક્ષેપકની અંદર ઓક્સિજનયુક્ત રુધિર હોય છે। તેવી જ રીતે જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં જાય છે,
જ્યારે ડાબા ક્ષેપકમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે. તેવી જ રીતે જમણું ક્ષેપક છે તેની દિવાલ ડાબા ક્ષેપક જેટલી જાડી હોતી નથી. જ્યારે ડાબા ક્ષેપકની દિવાલ જમણા ક્ષેપક કરતાં વધુ જાડી અને મજબૂત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા તફાવતના મુદ્દા. હું તમને PDFમાં પણ પ્રશ્ન જવાબની સાથે તફાવતની પણ PDF મોકલીશ. થેન્ક યુ વેરી મચ.